हेलो विद्यार्थी मित्रों, धोरण 8 इंग्लिश यूनिट 3 व्हाट वेर यू डूइंग एम आई एक्टिविटी 3 જોઈએ બરાબર. પેજ નંબર 25 ઉપર ટેક્સ્ટબુક માં એક્ટિવિટી 3 રીડ ધ ફોલોઈંગ લેટર. નીચેનો લેટર વાંચો. ટીના લિવ્સ ઇન એ ટાઉન કોલ્ડ હાલોલ. ટીના હાલોલ નામના શહેરમાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ કે જે આજુબાજુ એની આજુબાજુ નાના નાના ગામડાઓ આવેલા છે ત્યાંય આવેલું છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા અને વડોદરાથી વધારે દૂર પણ નથી. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. ગયા મહિને ટીનાએ હાલોલના નજીક એક ગામના મેળાની મુલાકાત લીધી અને આફ્ટર અ ફ્યુ ડેઝ સી વિઝિટેડ અ ટ્રેડ ફેર અને થોડા દિવસ પછી એણે એક વેપાર મેળાની પણ મુલાકાત લીધી ઇન વડોદરા. વડોદરાની અંદર જ પહેલાં જે છે એ હાલોલ નજીક અને એક ગામની અંદર મેળાની મુલાકાત લીધી અને પછી વડોદરાની અંદર એણે એક વેપાર મેળાની મુલાકાત લીધી. સી રોટ અ લેટર ટુ અર ફ્રેન્ડ મીના હુ લિવ્સ ઇન ભુજ. હવે ટીના જે છે એની ફ્રેન્ડ ભુજમાં રહે છે મીના. એણે લેટર લખ્યો બરાબર. હાલોલ 25 જુલાઈ 2014. ડિયર મીના, અહીં લેટર લખ્યો છે જુઓ બરાબર. કોણ લેટર લખે છે? તો ટીના લેટર લખે છે. કોને? મીનાને બરાબર. થેન્ક યુ ફોર યોર લેટર ઓન 15 જુલાઈ. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોલાવીરા. કે છે કે તે 15 જુલાઈએ જે લેટર લખ્યો છે એના માટે તારો આભાર. મેં તારો લેટર વાંચ્યો છે કે તે ધોળાવીરાની મુલાકાત લીધી હતી. આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. મેં ગયા મહિને બે અલગ અલગ મેળાઓની મુલાકાત લીધી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. અને હું તને એના વિશે કહેવા માગું છું. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર. પહેલાં તો મેં વિલેજ ફેર એટલે કે ગામની અંદર જે મેળો હતો એની મુલાકાત લીધી. બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ, કે જે મેળો ક્યાં હતો? હાલોલ અને પાવાગઢની વચ્ચે. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષો. અમે લોકો ત્યાં ઓટો રિક્ષામાં ગયા. ધેર વેર ટુ સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ, કે આ નાનકડા ગામની બહાર બે નાના મંદિરો આવેલા હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. હું ત્યાં મારા પેરેન્ટ્સ સાથે ગઈ, એટલે કે માતા પિતા સાથે હું ત્યાં ગઈ. વી રીચ્ડ ધેર ઇન ધ ઇવનિંગ. અમે લોકો ત્યાં સાંજે પહોંચ્યા હતા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ ટુ ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ, કે એ બે મંદિરો વચ્ચેનું જે ખુલ્લું મેદાન હતું એ લોકોથી ભરેલું હતું. There were many shops, toy shops, sweet shops and a colorful bazaar of household items. કે ઘણી બધી દુકાનો હતી, રમકડાની દુકાનો હતી, પછી મીઠાઈની દુકાનો હતી અને હાઉસહોલ્ડ આઈટમ એટલે કે ઘરગથ્થુ વસ્તુઓની દુકાનો પણ હતી. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. કેટલાક બાળકો રમકડાની દુકાનની આગળ ઊભા હતા. ધે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. એ લોકો નાનકડા પ્લેન સામે જોઈ રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન. શોપકીપર એટલે કે દુકાનવાળો એમને એ પ્લેન બતાવી રહ્યો હતો. આની અંદર તમે જોશો તો ચાલુ ભૂતકાળ પણ છે, કે ટુ બી પ્લસ આઈએનજી અને વોઝ વેર જે ટુ બીના રૂપો છે અને આઈએનજી એટલે કે ચાલુ ભૂતકાળ એ અહીંયા વપરાયો છે. They were looking at a small plane. The shopkeeper was showing them the plane. The children laughed with joy and clapped loudly. કે બાળકો આનંદથી હસી હસતા હતા અને તાળી પાડતા હતા. We also saw a merry-go-round and a giant wheel. અમે લોકોએ merry-go-round અને giant wheel પણ જોઈએ. જે બે મોટી ચકડોળો હોય છે એને કહેવાય છે. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ. આમાંથી એક નાની છે અને એક મોટી છે બરાબર. મેરી ગો રાઉન્ડ જે ચકડોળ છે એ થોડી નાની હતી, બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ.
પણ જે જાયન્ટ વ્હીલ હતી એ તો ખરેખર ખૂબ જ વિશાળ હતી. બરાબર, આ વિડીયો આ લેસન આટલા સુધી રાખું છું. આવતો જે અધૂરો છે નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. ઓકે, થેન્ક યુ.